દોઢ વર્ષ પહેલા પશ્ચિમ બંગાળથી ગુમ થયેલા અસ્થિર મગજના યુવકનું વલસાડ રૂરલ પોલીસે તેના પરિવારજનો સાથે મિલન કરાવતા લાગણીસભર દ્રશ્ય સર્જાયા હતા। વલસાડ રૂરલ પોલીસને થોડા દિવસ પહેલા અસ્થિર મગજનો યુવક મળી આવ્યો હતો। પોલીસે તેની પૂછપરછ કર્યા બાદ પશ્ચિમ બંગાળ ખાતે રહેતા તેના પરિવારજનોનો સંપર્ક કરી વિડીયો કોલ ઉપર ઓળખાણ અને વાત કરાવી હતી। આ દોઢ વર્ષ પહેલા ગુમ થયેલા પુત્રનો કબજો લેવા માટે તેના પિતા પશ્ચિમ બંગાળથી વલસાડ ખાતે આવી પહોંચ્યા હતા અને પિતાને જોઈને તેમનો પુત્ર ધ્રુસકે ધ્રુસકે રડી પડતા લાગણીસભર દ્રશ્ય સર્જાયા હતા। કરુણા અને ન્યાયનું પ્રતિક એ ઉક્તિને સાર્થક કરતો બનાવ વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બન્યો છે। ગઈ તારીખ 15/9 રોજ સવારે 4:45 નેશનલ હાઈવે નંબર 48 ચણવાઈ બ્રિજ નીચે એક ફૂટપાથ ઉપર એક ઇસમ અસ્થિર મગજનો જેવો માનસિક અપસેટ હોય એવો ઇસમ પોલીસને મળી આવ્યો। પોલીસે અમને પૂછપરછ કરેલ તો એણે એનું નામ શંકર રાવ તલવી રાવ વેસ્ટ બેંગાલ એટલું જ અને એ પણ ન સમજાય એ રીતે બોલતો હતો। પણ પોલીસે ધીરજ ન ખોઈ અને એને વ્યવસ્થિત પૂછપરછ કરતાં ખરેખર ખ્યાલ આવે કે આ જે છે એ બંગાળ હાવડા ફકીર બંગાળ લેનનો હોવાનું જણાવેલું। એટલે પોલીસે ત્યાંનો પોલીસનો સંપર્ક કરી અને તપાસ કરતાં ગોલીબાર પોલીસ સ્ટેશનમાં આ જે વ્યક્તિ છે એ વિસ્તારમાં રહેતો હોવાનું જણાવેલ એટલે ત્યાંની પોલીસને પણ જાણ કરેલ। વત્તા પોલીસે એટલે જ નહીં અટકતા, ત્યાં પોલીસે પોતાનો સોર્સ વાપરી અને ત્યાં રહેતા એક શાકીરૂપ વાહા ઉર્ફે પપ્પુભાઈ કે જે કલકત્તા ઇલેક્ટ્રિસિટી વિભાગમાં કામ કરે છે એનો સંપર્ક કર્યો એને અને આ ઇસમ જે મળ્યા છે એ બાબતે એમને એમના પરિવારજનોને જાણ કરવા કહેતા એમને જાણ કરેલ અને પછી ખબર પડે કે હા ખરેખર એમને જે વર્ણન આપ્યું છે એ જ આ ઇસમ છે અને એ બાબતે આ જે ઇસમ છે એ ગઈ સાલ 7 મહિનામાં માનસિક રીતે અપસેટ થઈ જતા ઘરેથી ચાલી ગયેલ અને અહીંયા બ્રિજ નીચે રહેતો હતો અને આજુબાજુ જે કંઈ વધુ ઘટું મળી રહે એ ખાઈને એ ગુજરાન ચલાવતો હતો। પણ માનસિક રીતે સ્થિર નહીં હોવાના કારણે એ ક્યારે કોઈને પોલીસને કે અહીંયા કોઈને જાણ કરેલ નથી। આ જે ઇસમ છે એનો વેરાબાઉટ્સ મળ્યા પછી પોલીસે એને વ્યવસ્થિત રીતે તૈયાર કર્યો, એના જે દાઢી વગેરે છે વાળ કપાવવામાં આવ્યા, એને નવા કપડાં આપવામાં આવ્યા અને એમના પરિવારનો સંપર્ક કરી પોલીસને સંપર્ક કરી અને પોલીસ આવેલ છે અને આજે પશ્ચિમ બંગાળ પોલીસના સબ ઇન્સ્પેક્ટર શ્રી પણ ગોલીબારી પોલીસ સ્ટેશનના અહીંયા એમનો કબજો લેવા માટે એમના દીકરા સહિત આવેલ છે। રાઉત હૈ એ મિસિંગ પર્સન હૈ હમારા થાના મેં મિસિંગ હુઆ વો મિસિંગ હુઆ 30/6/21 મેં ઉસકા જો વાઇફ હૈ તારા દેવી રાઉત તારા દેવી હમારા થાના મેં મિસિંગ ડાયરી કરને કે લિયે આયા થા હમ લોગ મિસિંગ ડાયરી કર દિયા લેકિન ઉસકે પાસ મોબાઈલ ફોન બા ઇલેક્ટ્રોનિક કોઈ ચીજ નહીં હૈ એટીએમ કાર્ડ ભી હૈ નહીં ઇસલિયે હમ લોગ કે સબ નહીં કર પાયા હમ લોગ બહુત ટ્રાઈ કિયા ઉસ ટાઈમ હમ ઓલ ઇન્ડિયા મેં જીતના થાના હૈ હમ ઓલ કોન્સર મેસેજ ભી હમ લોગ દિયા થા ઉસકે બાદ જો ભલસર થાના મેં જો બિકન રાઠોડ હૈ બહુત બહુત ધન્યવાદ હમારા થાના કા બડો બાબુ કો ધન્યવાદ સબ અધિકારી કો ધન્યવાદ જો કામ હમ લોગ કો કરના ચાહીએ વો કામ ભક્સર થાના મેં કર દિયા હમ લોગ ઉસકો લેકે જાયેગા ઉસકો પરિવાર ઉસકો લડકા ઇધર પ્રેઝેન્ટ હૈ લેકે જાયેગા ઉસકા જો પરિવાર હૈ વહાં પર ઉસકો રિટર્ન કર દેગા એસ પર લો। પોલીસ કો દિલ સે સલૂટ કરતા હું કે મેરે પાપા જી કો એક બેટા સે ખોયા હુઆ બાપ સે મેરા પાપા સે સર લોગ ભેટ કરા દીએ બહોત બિના બાપ કા બિના પરેશાન થે હમ લોગ સબસે જ્યાદા વિક્રમ સર કો જાતા કે મેરે વિક્રમ સર ને બહોત કુછ કિયે હમ લોગ કે લિયે કો દિલ સે ધન્યવાદ કરતા હું કે મેરે પિતાજી ખોયે હુએ પાપ કો મેરે પાપા સે મેરે મિલા દિયે।